હેલો વિદ્યાર્થી મિત્રો, નવો સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું તૃપ્તિ બેન વાલંગી આપનું સ્વાગત કરું છું. બાર ધોરણ ત્રીજું અને પાઠ 12 સુધી આપણે જોઈ ગયા અને આપણો વિષય છે આસપાસ પર્યાવરણ. પાઠનું નામ જ એવું સરસ છે કે આસપાસ. તો હવે તમને પર્યાવરણ વિશે ખૂબ જ જાણકારી હોવી જોઈએ, કેવી રીતના માહિતી મેળવવી, કેવી રીતના વાક્ય લખવા એ ખબર હોવી જોઈએ. અને પાઠની શરૂઆત હંમેશા સમજૂતીથી કરીએ કે પાઠની અંદર આપણને શું મુદ્દાઓ એવા છે કે જે આપણને સમજાવવા માંગે છે. તો સમજૂતી જોઈશું પાઠ આખાની, તો તમને ખ્યાલ આવશે અને પાઠ કેવો લાગશે, સરળ લાગશે. તો ચાલો આપણે લેક્ચર નંબર 46 ની અંદર આપણી લાગણીઓની ભાગીદારી, પછી જો ઉદ્ગાર ચિહ્ન કર્યું છે એટલે કે આપણી લાગણીઓ આપણે જો આપણી ઘરે નાનો ભાઈ કે નાની બેન હોય તો રમતા રમતા પડી જાય તો કેવા આપણે દોડ મૂકી છીએ, અરે રે 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 મારા ભાઈ ને લાગી ગયું, મારી દીદી ને લાગી ગયું, ઉભો થઈ જા કઈ નથી થયું, આપણે એવું કહીએ છીએ ને. તો એ આપણી એકબીજા માટે લાગણી છે અને આપણે એ લાગણી થી એને આપણે લાગણી એનામાં જાય છે. અથવા તો આપણે કોઈને ઘરમાં મમ્મી ને મજાનું હોય તો આપણે કહીએ છીએ ને કે મમ્મી તમે સુઈ જાઓ, હું આજે થોડુંક કામ કરીશ, મને આવડશે એવું. તો એ આપણી મમ્મી પ્રત્યે એક આપણા ઘરના સભ્યો પ્રત્યે લાગણી છે. તો આ પાઠની અંદર પણ એવું જ કંઈક છે આપણી લાગણીઓની ભાગીદારી. હવે એમાં તો આપણે જોઈએ કે આપણે જેની માટે લાગણી હોય તો એને એ આપણને વાલું જ લાગે. તો હવે મુદ્દામાં શું શીખવાનું છે, જો પહેલો મુદ્દો, આપણી આસપાસ રહેતા લોકો કેટલાક લોકો આપણને જોઈ શકતા નથી, આવા લોકોને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે છે, જે આંખોથી જોઈ ન શકે, અંધ હોય છે. તો એને શું કહેવામાં આવે પર્યાવરણની ભાષામાં, પ્રજ્ઞાચક્ષુ. બરાબર, યાદ રાખવાનું છે અને આ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આખો જ છે. બરાબર, એટલે જેથી કરીને આપણે પ્રશ્નોના જવાબ પણ ઓછા લખવાના છે. આ મુદ્દા આપણે સમજી લેવાનું છે. આ પ્રકારની વિકલાંગતા જન્મથી કે જન્મ પછીના કોઈ અકસ્માતથી આંખોની રોશની જતી રહેવાથી થાય છે. હવે પ્રજ્ઞાચક્ષુ કેવી રીતના થાય, તો કે કાં બાળક અંધ જન્મ્યું હોય, જન્મથી જ અંધ હોય, અથવા તો કોઈ એવો કિસ્સો બને કે અકસ્માત થાય તો એની આંખો જતી રહે. અથવા તો ખબર છે ને આપણને એક સરસ મજાનું ઉદાહરણ છે કે હેલન કેલન જોઈ, એ 3 વર્ષની અથવા તો કે 5 વર્ષની હતી ત્યારે એને જીવલેણ તાવ આવ્યો અને એ તાવની અંદર એને પોતાની આંખો ગુમાવી દીધી. વિચાર કરો, જન્મથી આંખ હતી, જોઈ શકતી હતી અને પછી એવી બીમારીના કારણે તેને પોતાની આંખો ગુમાવી દીધી. છતાં પણ એ હિંમત હારીને તેને ભણવાનો ખૂબ શોખ હતો અને તે ખૂબ જ એમાં આગળ વધી અને આંખો ન હોવા છતાં પણ તેને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી. તો આપણને તો ભગવાને સરસ મજાના બનાવ્યા છે હે, તો આપણે ખૂબ જ ધ્યાન દઈને ભણવું જોઈએ. અને વાંચવાનું તો ખાસ 1 કલાક છે બધાએ, પર્યાવરણ વિષય નવો છે એટલે ખૂબ જ ધ્યાન દેવાનું છે. તો આવી રીતે આંખોની રોશની છે જરો વહી ગઈ, છતાં પણ હેલન કેલન ખૂબ જ સરસ ભણી, એનું મોટું ઉદાહરણ છે. આપણા દેશમાં 3% લોકો પ્રજ્ઞાચક્ષુ વાળા છે. 3%, જો 100% હોય એમાંથી 97% લોકોને આંખો છે અને 3% લોકોને આંખો નથી. તો એવી એવી લોકો માટે સરકારે શું વ્યવસ્થા કરી છે, તો કે અંધજનની શાળા બનાવવામાં આવી છે કે જ્યાં પ્રજ્ઞાચક્ષુ લોકો છે ને એને ભણાવવામાં આવે અને ખૂબ એને પ્રેમથી ભણાવવામાં આવે અને એના માટેની અલગ લિપિ હોય. તમે જે કાગળ પર વાંચો છો ને લખો છો એવી એની અક્ષર એના પુસ્તકો હોય નહીં. એના અક્ષરો કેવા હોય એ આપણે જોઈશું બ્રેઇન લિપિમાં. બ્રેઇન લિપિ શું છે એ શીખીશું. પછી આ પ્રકારના વિદ્યાર્થીઓ અથવા તો મોટી ઉંમરના લોકો ને બ્રેઇન લિપિ શીખવાડવામાં આવે છે, જેથી કરીને આપણી આંગળીઓની મદદથી આ લિપિ શીખીને અભ્યાસ કરી શકાય. બ્રેઇન લિપિ કેવી રીતના શીખવામાં આવે છે, ત્યાં કેમ તમે બોલપેન હાથમાં પકડી નોટમાં લખો છો પણ ત્યારે એવું ન હોય. બ્રેઇન લિપિની અંદર ખાલી કાગળના જાડા બુઠા હોય, એમાં ઉપસેલા અક્ષર હોય, એને આપણે ટચ કરીને અડીને આપણે લિપિ વાંચવાની હોય છે, તો એને કહેવાય બ્રેઇન લિપિ. તો આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બ્રેઇન લિપિ શું છે, બ્રેઇન લિપિ કેવી રીતના કેવા કાગળમાં તૈયાર થાય છે, એની શોધ કોણે કરી, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. અને અહીં આપણે જે આ 4 ટોપિક શીખાય એમાં પ્રશ્ન જવાબ પણ છે, એટલે આ મહત્વના જે મુદ્દા છે એ તમારે લખી લેવા હોય તો બી ભલે અને યાદ રાખો તો પણ ભલે. અને તમારે આના પછીના મુદ્દામાં બ્રેઇન લિપિ વિશે શીખીશું અને પાઠની થોડીક સમજૂતી શરૂઆત કરીશું.